નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ફરી એકવાર તમારું સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલમાં તો મિત્રો આજે આપણા વિડીયોમાં ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડ ગાંધીનગર દ્વારા જે આપણી ધોરણ આઠની એક એકમ કસોટી છે મિત્રો એની શરૂઆત થઈ ગઈ છે તેમાં આપણે ધોરણ આઠનું સંસ્કૃતનું પેપર જોવાના શિયા ઓલામાં તારીખ છે આપણી દસ આઠ બે હજાર ચોવીસ દસ તારીખ છે આપણી દસ ઓગસ્ટ સમય રહેશે એક કલાકના કુલગુણા ઓગણ પચાસ છે પણ આપણે વધારે માર્ગનું લીધેલું છે કુલગુણ તમારા પચીસ રહે છે પણ આપણે આમાં વધારે ગુણા લીધેલા છે એટલે સારી રીતે તમારે જોઈ લેવાનું રહેશે અને મિત્રો જો તમે યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરી લેજો તો આપણે પેપર સોલ્યુશન હવે સ્ટાર્ટ કરી દઈ ચિત્ર જોઈને તેનો સંસ્કૃત શબ્દ લખવાનો રહેશે તો ચિત્ર પદાનીમાંથી છે આ ક્વેશ્ચન ચિત્ર જોઈને તેનો શબ્દ સંસ્કૃત શબ્દ લખવાનો રહેશે તો આ પહેલું છે તો પહેલું છે આ ચિત્ર છે તો એનો જવાબ છે અહીં પુસ્તકમ તો શું છે પુસ્તકમ એટલે કે પુસ્તક એટલે પુસ્તક છે આ પુસ્તકમ એનો જવાબ રહેશે પછી છે બીજું તો બીજું છે મિત્રો બસ છે તો બસ યાનમ સંસ્કૃતમાં એને કહેવાય છે બસ યાનમ યાન એટલે વાહન બસ યાનમ કહેવામાં આવે છે તો આવી રીતે આન્સર રહેશે પુસ્તકમ અને યાનમ પછી છે આગળનું ત્રીજા નંબરનું તો ત્રીજા નંબરનું છે વિમાનમ શું છે આને કહેવાય છે વિમાન કહેવાય છે વિમાનમ તો આપણે આને કહીશું વિમાનમ વિમાનમ તો આવી રીતે આન્સર રહેશે પછી છે આ છે કૂતરો તો એને શ્વાન કહેવાય છે શું શ્વાન કહેવાય છે તો આવી રીતે આન્સર દેવાનો રહેશે અને સિંહ છે પાંચમા નંબરનો છે સિંહ તો સિંહને આપણે કહીશું સિંહને ખાલી સિંહ કહેવાય સિંહ તો આવી રીતે તમારે આન્સર કરી લેવાના છે સહિત આવી રીતે તમારે ચિત્રો સહિત જોઈ લેવાનો રહેશે તો વિડિયોમાં આગળ વધતાં પહેલાં હું તમને મારા બીજી યુટ્યુબ ચેનલ વિશેની માહિતી આપી દઉં તો આપણે આ બીજી યુટ્યુબ ચેનલ છે હેરી બારી આ ચેનલનું નામ છે તો આ ચેનલને પણ તમારે સબસ્ક્રાઈબ કરી લેવાના છે ને જેમ બને જલ્દી તમારે આમાં સાંજાર સબસ્ક્રાઈબર કરવાનો મિત્રો લક્ષ્ય રાખવાનો છે જો તમે આ કરી દેશો તો હું તમને પીડીએફ સ્વરૂપે પેપર છે ઉપલબ્ધ કરાવી દઈ એ વહેલાં છતાં હું તમને ઉપલબ્ધ કરાવી દઈ તો એ માટે આમાં સાંજાર સબસ્ક્રાઈબરને આ ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો આની લિંક તમને હું કોમેન્ટ બોક્સમાં પિન કરી આપી તો આ ચેનલને તમે યુટ્યુબમાં સર્ચ કરીને પણ મેળવી શકશો આમાં આપણે વ્લોગિંગના વિડીયો મૂકીએ છીએ અને આપણે આમાં માહિતી પણ એકમ કસોટી વિશેની આપતા રહીશું તો આ ચેનલને પણ તમારે સબસ્ક્રાઈબ કરી લેવાની રહેશે તો આપણે આ વિડીયોમાં આગળ વધી જઈએ તો આપણે આગળના ક્વેશ્ચન જોઈએ તો આપેલા વાક્યનું સુંદર અક્ષરે લેખન કરો તો આપણે આપેલા વાક્યનું સુંદર અક્ષરે લેખન કરવાનું છે તો આમાં ગુજરાતી શબ્દ તમારે ખાલી દેવાનો સેવો આમાં થોડીક મિસ્ટેક થઈ ગયેલી છે તો આમાં સુંદર અક્ષરે લેખન કરી નાખો ને ગુજરાતી અર્થ પણ આપી દેવો તો કુંદ

તો સાહિત્ય જોઈને વાગેશ્વરી તો વાણીની દેવી પછી નીચે આપેલા શ્લોકનું ગુજરાતી ભાષામાં ભાષાંતર કરો તમા છે જય જય હે ભગવતી સુર સુર ભારતી તરણો પ્રણામમ નાદ બ્રહ્મમયી જય વાઘેશ્વરી શરણમ તેજ ગ્છામાં અને જવાબ છે હે ભગવતી હે ભગવતી સરસ્વતી દેવી તમારો જય જય કાર હો અમે તમારા ચરણોને પ્રણામ કરીએ છીએ હે બ્રહ્મ આપણે જોઈએ તો હે નાદ બ્રહ્મયુક્ત વાણીની દેવી તમારો જય હો અમે તમારા શરણમાં જઈએ છીએ તો આવી તેનો આન્સર રહેશે પછી તે નીચેના પ્રશ્નના ઉત્તર ગુજરાતી ભાષામાં લખો તેમાં બારમા નંબરનું છે કવિ દેવી સરસ્વતીને કયા બિરાજમાન થવાનું કહે છે તો કવિ દેવી સરસ્વતીને ક્યાં બિરાજમાન થવાનું કહે છે તો આપણો આન્સર છે કવિ દેવી સરસ્વતીને માનસરૂપ મનરૂપી હંસ પર બિરાજ બિરાજવાનું કહે છે કવિ દેવી સરસ્વતીની સિંહ પ્રાર્થના કરે છે તો કવિ દેવી સરસ્વતીને પ્રાર્થના કરે છે કે હે સફેદ અમળ જેવા નિર્મળ શરીરવાળા તેવી તમે અમારી જળતાને દૂર કરી જ્ઞાનનો વિકાસ કરો વીણા પુસ્તક ધારિણી શું હરી લે છે તો વીણા પુસ્તક ધારિણી શિથિલતા રૂપી ઝેરને હરી લે છે તો આવી રીતે તમારે આનો આન્સર દેવાનો રહેશે શું સાહિત્ય તમે આનો આન્સર દેવાનો રહેશે પછી છે નીચે આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ એ બી સીડી પસંદ કરીને લખો તેમાં આપણે જોઈએ તો પંદરમા નંબરનું ઈશા અને ઈશા અને તા શેના રૂપો છે તો એ ક્યાંના રૂપો છે સ્ત્રીલિંગના રૂપો છે અહમ શબ્દમાં કયું વચન છે તો હમ શબ્દમાં છે એક વચન છે પછી છે સત્તરમાં નંબરનું અધ્યોદતે શબ્દભ્ય સ્ત્રીલિંગ શબ્દ ક અસ્તિ તેમાંથી સ્ત્રીલિંગ શબ્દ કયું છે તો સન્વિકા છે સન્વિકા ઈસે છે સ્ત્રીલિંગ શબ્દ છે યાદ રાખો પછી છે અઢારમા નંબરનું એમાં આપણે જોઈએ તો એમાં શું કહેવું એક વચન રૂપ કહ્યું છે તો ત્વમશે એક વચન રૂપ છે આસીના શબ્દનો અર્થ શું થાય છે તો આસીના શબ્દનો અર્થ થાય છે બેસેલી પછી છે હે સુર ભારતી તે શરણ ખાલી જગ્યા તો એ શરણ શું છે ગચ્છામ તો જવાબ રહેશે આ ડી જવાબ આવશે ગચ્છામ પછી છે એકવીસમા નંબરનું દેવી શારદા ઋષિ ઋષિરાભરણ ક હસ્તી તો સ્મિત તેમાં જવાબ આવશે સ્મિત એટલે કે હાસ્ય દેવી સરસ્વતી હસ્તીઓ કે ધારી હતી વીણા પુસ્તકમ કુંદતુહિતમ મયુર શશી કસમ કે મૃદ મૃદંગ માલાછ તો વીણા પુસ્તકમ તો આવે જવાબ આવશે વીણા અને પુસ્તક શું છે આમાં આવશે જવાબમાં વીણા અને પુસ્તક તો વીણા અને પુસ્તક ધારણ કરે છે તો આવી રીતે તમારાનો જવાબ દેવાનો હોતો હોય છે પછી આપણે આગળના ક્વેશ્ચન જોઈ લઈએ હવે સૂચના પ્રમાણે કરો ખોટા સંસ્કૃત પર સંસ્કૃત અર્થ પર શેકો મારો તો મૂર્તિ તો મૂર્તિ તો પ્રતિભા ખોટું છે પ્રતિમા સાચો જવાબ રહેશે એટલે આમાં જવાબ આવશે પ્રતિભા ખોટો શેકો મારવાની છે તો એ પ્રતિભા પછી છે પાઠ્યપુસ્તક સિવાયના ચાર પશુઓના ને ચાર પક્ષીઓના નામ ગુજરાતીમાં અને સંસ્કૃતમાં લખો તેમાં આપણે જોઈએ તો એમાં શું છે ગુજરાતીમાં છે સંસ્કૃતમાં પછી કુકડો તો કુકુટ બુલબુલ તો બુલબુલ મેના તો સારિકા બાસ પક્ષી તો શેન ગાય તો ગાયને આપણે ધ્યાનું કહેશું રીંછ રીંછને આપણે વલ્લુક કહીશું વરુને આપણે વૃક્ષ કહેશું વાંદરાને આપણે કહીશું વાનર પછી છે નીચેના વાક્યોના સંસ્કૃતમાં અનુવાદ કરો તો પચીસમાં નંબરનું છે આ ગીતા છે તો એશા ગીતા અસ્તિ શું એશા ગીતા અસ્તિ પછી તે શિક્ષિકા છે તો શા શિક્ષિકતા અસ્તી હું લેખક છું અહમ લેખકમ અસ્તી છું અહમ લેખક લેખક અસ્તી અસમી તો આવી રીતે રહેશે તો અમ બાળક અસિ તો બાળક અસી તો આવી રીતે આન્સર દેવાના રહેશે અને હું કન્યા છું તો અહમ બાલિકા હસ્મી તો આવી રીતે તમારા આન્સર કરી લેવા પછી છે નીચે આપેલા પ્રશ્નોના સંસ્કૃતમાં ઉત્તર લખો તો એમાં જોઈ તો આપણે વાઘેશ્વરી દેવી કાં હસ્તી તો વાઘેશ્વરી દેવી નાદવ 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 બ્રહ્મમયી સરસ્વતી દેવી હસ્તી તો એનો જવાબ રહેશે પછી છે લલિત કલામયી દેવી કી ધારી હતી તો લલિત કલામયી દેવી વિનાશ પુસ્તક ધારાઇ હતી પછી છે દેવી સરસ્વતી કુત્ર આસિના ભવતી તો દેવી સરસ્વતી માન સાહસે આસિના ભવતી પછી શ્લોક પૂર્તિ કરો આસિના ભવ સિત્ત પંકજ મનુ વિમલે તો આ પંક્તિ પૂર્ણ કરવાની રહેશે તમારે તેમાં જોઈ તો આસિના ભવ માન સાહસે કુંદ તુહિન શશી ધલે હર જળતા કુરુ બુદ્ધિ વિકાસ સિત્ત પંકજ મત તનુ વિમલે આવી રીતે તમારો શ્લોક પૂર્તિ કરી લેવી તમને છે પુસ્તકમાંથી આનો જવાબ મળી જશે બધા શ્લોક સાહિત્ય કરી લેવા નીચેના નીચેના સંસ્કૃત શબ્દોના સાચા સમાનાથી શબ્દ વિકલ્પમાંથી શોધીને લખો ચોત્રીસમાં નંબર છે અશ્વ તો અશ્વનો આપણે જવાબ આવશે હય વાજી તુરંગ ખોટક એટલે ઘોડો તુરંગમ તો આવી રીતે હય વાજી તુરંગ ખોટક તુરંગમ સિંહ તો સિંહને કેશિન કહેવાય કેસરી કહેવાય મૃગેન્દ્ર કહેવાય ને મૃગરપી શું સિંહને કેસન કેસરીન મૃગેન્દ્ર મૃગરપી કહેવામાં આવે શય સિંહના બધા સમાનાર્થી શબ્દો ગજ તો ગજને આપણે જોઈએ તો હસ્તિન એટલે કે હાથી હસ્તી કંજોર દંતી દ્વિરંદ અને કરી તો આ બધા છે હાથીના સમાનાર્થી શબ્દો છે હસ્તિન હસ્તી કંજર દંતી દ્વિરંદ અને કરી પછી સાડત્રીસમાં નંબરનો છે શશી તો શશી એટલે આપણેનો જવાબ શું રહેશે હિમાંશુ નિશાકર અને ચંદ્રમાં ધવલ તો શીત અને શ્વેત કમલમ તો પંકજમ પંકજમ અને અરવિંદમ પછી તે નીચે આપેલા શબ્દોની સંધિ જોડો મતિ મતિ પ્લસ આસ્થા તો મતી કેમ કે અહીં વિસર્ગ આપેલો છે અને વાઘ 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 પ્લસ ઈશ્વરી તો વાઘીશ્વરી તો આવી રીતે આન્સર તમારા સાહિત્ય આપી દેવાના છે ઓલ ધ બેસ્ટ અમારી એક્ઝામ માટે અને આપણી હેરીબારીયા ચેનલ છે અને પણ તમારે સબસ્ક્રાઈબ કરી લેવાની રહેશે શું છે આપણી જે હેરીબારીયા ચેનલ છે એને પણ તમારે સબસ્ક્રાઇબ કરી લેવાની રહેશે અને એમાં જલ્દીના જલ્દી તમારે કેટલા હજાર સબસ્ક્રાઈબર કરી દેવાના છે સાત હજાર સબસ્ક્રાઈબરનો આપણે લક્ષ્ય રાખીએ છીએ એમાં પણ આપણે વ્લોગના વિડીયા મૂકીએ છીએ તો એ ચેનલને પણ તમારે સબસ્ક્રાઈબ કરી લેવાની રહેશે અને આ ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી લેજો તો મિત્રો આ વિડીયોનો એન્ડ કરીએ છીએ જય હિન્દ જય ભારત